આજે ગુફા છે મિત્રો, આમાંથી સાત વાર ઉદયની ગુફા છે એવું કહેવામાં આવે છે કે આમાં તમે જો સાત વાર આટા વાટો છો તમારા પાપ બધા ધોવાઈ જાય છે. તો જ્યારે પણ આવો તો એને સાત વાર તમારે પ્રદક્ષિણા કરવી. જો અહીંથી જવાનું, અમેથી નીકળવાનું. આ પાપ ધોવાની ગુફા છે, જો પાણી ભર્યું છે અત્યારે. સાત વાર આમાંથી નીકળીએ એટલે પાપ ધોવાઈ જાય. પણ એ મિત્રો કયા પાપ એ તમને ખબર છે? જે આપણે ભૂલ ચૂકથી ખબર વિનાના પાપ થઈ જાય, અમુક કીડીઓને એવું બધું વસ્તુ છુપાઈ જાય, એ પાપની વાત કરવામાં આવે છે. પછી તમે જાણી જોઈને પાપ કરો તો કંઈ એ નથી ધોવાતા. તો મિત્રો અંદર હું જાઉં છું ગુફામાંથી સાત વાર નીકળવા. આપણાથી મિત્રો જાણી જોઈને કદાચ પાપ થઈ ગયા હોય તો ધોવાઈ જાય એવી મહાદેવને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને અત્યારે જાઉં છું આ ગુફામાં જે પાંડવોએ બનાવેલી છે સત્યજ પ્રાચીન કાળની ગુફા. તો આપણે આમાંથી નીકળીએ સાત વાર. ચાલો તો જય ટપકેશ્વર મહાદેવ. આલો તો ભાઈ કાનાભાઈ જ્યાં છે સાત વાર નીકળશે આ ગુફામાંથી. હા જો પાપ અને પુણ્યની ગુફા છે મિત્રો, એમ આવી રીતે નીકળવાનું રહેશે. સાત વાર નીકળશે, એક વાર નીકળશે હજી તો. વાહ ભાઈ વાહ, આ બીજી વાર છે. ત્રીજી વાર પાપ અને પુણ્યની ગુફા મિત્રો, અહીંયાથી નીકળવાથી પાપ તમારા તમામ ધોવાઈ જાય છે એવું કહેવામાં આવે છે. તો કાનાભાઈ અત્યારે યાત્રા કરે છે એ. જય ભોળાનાથ, જય ટપકેશ્વર મહાદેવ. ત્રણ રાઉન્ડ થયા છે. ચોથો રાઉન્ડ હો ભાઈ. ચોથો રાઉન્ડ થઈ ગયો છે. આ જય ટપકેશ્વર મહાદેવ. પાંચમી વાર છે ને? જય ટપકેશ્વર મહાદેવ. પાંચમી વાર છે ભાઈ, પાંચમી વાર. પાંચમો રાઉન્ડ, રાઉન્ડ નંબર પાંચ. હાલો હાલો ટપકેશ્વર મહાદેવ. ઓય હવે તમારે ખાલી બે રાઉન્ડ બાકી રહ્યા છે. જે તમને જય ટપકેશ્વર મહાદેવ. જો આ નાના બાળકો પણ અહીંયાથી જાય છે ભાઈ, કાંઈ ઘટે નહીં. પાપ અને પુણ્યની ગુફા. પાંચ રાઉન્ડ કાનાભાઈના પૂરા થઈ ગયા છે હવે. હા બે કરવાના છે. બોલો ટપકેશ્વર મહાદેવની હર હર મહાદેવની જય. જય રાઉન્ડ નંબર છ. રાઉન્ડ નંબર છ કાનાભાઈ નું. ચપ્પલ લઈ લે, ચપ્પલ લઈ લે.
મહાદેવ ને દર્શન કરે એટલે થોડું મહાદેવ ને પગે લાગીને આવે એટલે કઈ ઘટે નહી ભાઈ. તો 6 રાઉન્ડ મિત્રો પૂરા થઈ ગયા છે. છેલ્લો રાઉન્ડ છે ભાઈ. કાનાભાઈ નું શરીર જોતા એવું લાગે નહી કે નીકળી જાય અહીંથી, પણ મહાદેવ નો હાથ હોય એટલે ભાઈ કઈ ઘટે નહી ખરેખર. તમે જો આમાંથી જવું અને અહીંયાથી નીકળવું તે બહુ અદ્ભુત છે. સાત રાઉન્ડ પૂરા કમ્પ્લીટ. જય ટપકેશ્વર મહાદેવ. તો મિત્રો 7 રાઉન્ડ કરવા એટલે કઈ પેલું કાર્ય છે નહીં, બહુ અઘરું કાર્ય છે. મારો વજન તો તમે શરીર જોઈને મહાદેવ નો હાથ વેચવો જે વસ્તુ શક્ય બને. મારો 75 ની ઉપર વજન છે મિત્રો, છતાં હું આ ગુફા માટે 7 વાર નીકળી ગયો છું. પણ એ મહાદેવ ની કૃપા હોય ને ટપકેશ્વર મહાદેવ ની તો થાય, બાકી ભાઈ આમાંથી એક વાર ન નીકળે. તો ચાલો બોલો જય ટપકેશ્વર મહાદેવ. જય ટપકેશ્વર મહાદેવ. હર મહાદેવ. ચાલો તમે ને મિત્રો, હું એ જે ગુફામાંથી 7 વાર નીકળો એ ગુફામાં હું તો એમ કહું ચમત્કાર કહેવાય. કારણ કે હું ગુફા એક તો હતી હાંકડી બરાબર, મારું શરીર ટસ નો છું વિચાર કરો એટલે હાંકડી ગુફા હોવા છતાં આને મિત્રો ચમત્કાર જ કહેવાય કાયદેસર. અમને એવું લાગતું નતું કે ભાઈ કાનાભાઈ નીકળી જાય, પણ 7 રાઉન્ડ ખરેખર પૂરા કર્યા. તો ભાઈ આ મહાદેવનો હાથ અને ચમત્કાર હોય તો જ થાય, બાકી શક્ય નથી. તો બોલો ટપકેશ્વર મહાદેવની જય.